ગુજરાતની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ લલિત કગથરાની પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસના કાર્યક્રમને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે રાજકોટના પ્રવાસે છે સૌરાષ્ટ્રની અડતાલીસ સીટ માટે બેઠક યોજવામાં આવશે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય ઉપસ્થિત રહેશે તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈને અશોક ગેહલોતનો પ્રવાસ મહત્વનો બની રહેશે અશોક ગેહલોત વિધાનસભા ચૂંટણીના મુખ્ય ઓબ્ઝર્વર છે સૌરાષ્ટ્રની બેઠકોને લઈને રિપોર્ટ મેળવશે ત્યારે લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષની સાથે પક્ષ સાથે સંકળાયેલ નેતાઓ ઉપર ઈડીના દરોડા નખાવે છે તેમજ આપને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આપનું કોઈ અસ્તિત્વ નથી ગુજરાતમાં ત્રીજો પક્ષ કોઈ દિવસ સફળ થયો નથી તેમ જણાવ્યું હતું અમારા ચીફ પ્રભારી મુખ્ય પ્રભારી શ્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ધારાસભ્યો સંગઠનના નેતાઓ સંગઠનના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરશે અને ઉત્સાહિત કરશે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટેની પૂરી તાકાત અને જોમ આપશે પણ મેં આ પહેલા પણ આશાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સાથીઓ એક થઈને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં ભારતીય જનતા પાર્ટીની વાતોમાં ફસાયા વગર કોંગ્રેસ સાથે પૂરી તાકાતથી ચૂટી રીએ તો 22 માં જીત નિશ્ચિત છે હું સ્પષ્ટ ગામડામાં લોકો પ્રજામાં જોઈ રહ્યો છું કે લોકો ભાજપને જાકારો દેવા માટે તૈયાર છે કોંગ્રેસ ની રાહ જોઈ રહ્યા છે અને કોંગ્રેસ પૂરી આવે એવું ઈચ્છી રહ્યા છે અને જો આ કોંગ્રેસ રઘુકુળ રીત સદા ચલી પ્રાણ જાય પણ વચન ન જાય કોંગ્રેસ બોલે ઈ કરે અને કરવાનું હોય એટલું જ બોલે ભાજપ ની જેમ ચાર ચાર વાર ખાત ખાતમુહૂર્ત ના કરે એટલે અમે જે કીધું છે કરશું શું આપ કરો છો શું છે આપ તમે જોયું છે યાર

એ બીજા સત્તાધારી પાર્ટી નું પૂરક બળ તરીકે આવે છે અને આ ગુજરાતના વિશ્વ પિતામાં કેશુ બાપા ગુજરાત કેવું જીપીપી જીપીપી ના એક સીટ એક આવી માત્ર એટલે ત્રીજી વ્યક્તિ છે જ નહીં ક્યાંય હવે જૂથવાદ મને ક્યાંય કોંગ્રેસમાં દેખાતો નથી સમગ્ર કોંગ્રેસ એક થઈને લડી રહી છે હા કોઈની કેપેસિટી કોઈની વિચારસરણી કોઈનું લક્ષ નાનું મોટું હોઈ શકે પણ અત્યારે બધાનું એક લક્ષ છે અને એ માત્ર એક લક્ષ છે કે ભારતીય જનતા પાર્ટી થી ગુજરાતને મુક્ત કરાવવું છે નવી આઝાદી દેવરાવી છે આ ભારત દેશમાં એના લક્ષ અને ધ્યેય સાથે કોંગ્રેસ લડી રહી છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની માનસિકતાનો અભ્યાસ કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી ના હોય કે કોંગ્રેસ ના હોય કે કોઈ પણ હોય મારી સામે કોઈ બોલે એ માણસ હોય નહીં અને એ હેરાન પરેશાન થાય મારી વાતમાં સામ્ય ન હોય એ મારો વિરોધી આ માનસિકતા બંને લોકો ધરાવે છે